રાહ જોઈ રહ્યા છે વિદ્યાર્થીઓ. ભુજ તાલુકાના પાયરકા ગામની પ્રાથમિક શાળાનો કાયમી ધોરણે શરૂ કરવા માટે ગ્રામજનોની સાથે બહુજન આર્મીના લખન ધુવા દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અવારનવાર લેખિત તેમજ મૌખિત અરજીઓ આપીને રજૂઆત કરાઈ છે. તેમ છતાં પણ કોઈ સંતોષકારક નિર્ણય નહીં લેવાયો કે જવાબ આજ દિવસ સુધી નથી મળ્યો તેવું ગ્રામજનોએ જણાવ્યું છે. માહિતી મળ્યા અનુસાર કોરોના કાળ બાદ તમામ શાળાઓ શરૂ કરાઈ હતી ત્યારે પાયરકાની શાળા બંધ જ હતી. જ્યારે શાળા શરૂ કરવા માટે લખન ધુવા અને ગ્રામજનો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ જઈ આ બાબતે રજૂઆત કરવામાં આવી ત્યારે જણાવવામાં આવ્યું કે તમારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે જેના કારણે શાળા શરૂ કરી શકાય તેમ નથી. ત્યારબાદ લખન ધુવા અને ગ્રામજનોએ માંગણી કરતાં જણાવ્યું કે ભુજ તાલુકાના વિછિયા પ્રાથમિક શાળામાં 17ની સંખ્યા છે, કાનપર પ્રાથમિક શાળામાં 17ની સંખ્યા છે, પીરવાડી પ્રાથમિક શાળામાં માત્ર 6ની સંખ્યા છે અને ત્યાં 2 શિક્ષકો છે અને આ તમામ શાળાઓ શરૂ છે જેનો અમોને કોઈ વિરોધ નથી. પણ જ્યારે પાયરકા ગામની પ્રાથમિક શાળામાં 12 વિદ્યાર્થીઓ છે અને 5 કિલોમીટરની અંતરે કોઈ શાળા પણ નથી, છતાં શું કારણથી બંધ કરવામાં આવી છે તેવા સવાલો કર્યા હતા. થોડાક દિવસો બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પ્રવાસી શિક્ષકની ભરતી કરી 10-11 માસ સુધી શાળા શરૂ કરાઈ હતી, પરંતુ હાલ જ્યારે તારીખ 13-6-2024ના ઉનાળુ વેકેશન પૂરું થતાં શાળાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે પાયરકા ગામની શાળાને હજુ તાળા લાગેલા જોવા પડી રહ્યા છે. વહેલી તકે શાળા શરૂ કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું છે. સવાલ દલિત સમાજના બાળકોના ભવિષ્યનો છે. અમે અત્યારે સુધી આમાં સ્કૂલ ચાલુ નથી થઈ, એના માટે અમે ભુજ ગયા હતા જિલ્લા શિક્ષણ અધિકારી પાસે. ત્યાં જઈને અમે રજૂઆત કરી હતી કે ભાઈ અમારી અત્યાર સુધી અમારી સ્કૂલ ચાલુ નથી થઈ. આ જ્યારે કોરોના કાળ જ્યારે ચાલુ થયો તો આપણા વિશે ત્યારેથી અમારા પાસે એ જ પીડા હાલી રહી. હવે અમારું બધું કામકાજ એવું કે હવે અમારું આસપાસની કોઈ સ્કૂલ નથી કે અમારી બાજુમાં ક્યાં અમે જઈને મૂકીએ અને હવે 5-6 કિલોમીટર અમને અંતરે જવું પડે એ અમને પોસાતું નથી. અમારે જે છે સ્કૂલ અમને ચાલુ થાય એવું અમારી ધારણા છે, એના કારણે આજે અમે બધા સમસ્ત થઈએ છીએ. ને દલિત સમાજના પણ અમુક અગ્રણીને અમે લઈને ગયા હતા ત્યાં જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ને રજૂઆત કરી હતી ને એ લોકો પણ અમારા જોડે જ હતા. આજની સુધી કાંઈ પણ નથી થયું. હમણાં જે આપણો જે હતો હમણાં સમર વેકેશન એ પણ ઓપન થયો, હજી સુધી બધી સ્કૂલ ચાલુ થઈ, આજની સુધી અમારી આ સ્કૂલ ચાલુ નથી થઈ. આ શું નડે છે એનું પણ જ્યારે તમે તપાસ કરો ને અમારી ધારણા છે જો આ સ્કૂલ ચાલુ થાય તો ભલે, નકા અમે જિલ્લા શિક્ષણ અધિકારી પાસે હજી એક અમે રજૂ કરશું પછી એવું હશે અમે ત્યાં અમે ધારણા પણ કરશું.